નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં લેક્ચર નંબર 28 યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ ચાલુ કરવાનું છે. યુનિટ 6નું નામ છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. આગળ આપણે હેલ્પિંગ હેન્ડ્સ વિશે આપણે જોઈ ગયા છે, પરંતુ આ યુનિટમાં આઈ સ્ટડીડ એટલે કે સ્ટડીડ એટલે શું થાય, ભણ્યો, કે જે આપણે ભૂતકાળમાં વાત કરી લીધી છે જે કાંઈ પણ બાબતની, તેના વિશે આપણે વાત કરવી હોય તો શું શેનો ઉપયોગ કરવામાં આવે છે, ઈડી. આપણે ઈડી લગાડીએ છીએ એટલે કે ભૂતકાળ, કોઈ પણ વસ્તુ જે બની ગઈ છે, આગળ કોઈ પણ ઘટના જે બની ગઈ છે તેને આપણે વાત કરવી હોય તેને શું કહેવામાં આવે છે, ભૂતકાળ. હાલમાં આપણે જે કંઈ પણ વાત કરીએ છીએ તેને વર્તમાનકાળ કહેવામાં આવે, અને આપણે આવતીકાલની વાત કરવી હોય તો તેને ભવિષ્યકાળ કહેવામાં આવે. એટલે કે આપણે આગળ છે હેલ્પિંગ હેન્ડ્સ વિશે વાત કરી ગયા છે, હવે તેની વાત આપણે ફરીથી કરવી હોય તો તેને શું કહેવું પડે આપણે, કે અમે તેના વિશે ભણ્યા. ત્યારે આપણે ભણતા હતા અને હવે આપણે શું કહેશું, કે તેના વિશે અમે ભણ્યા. એટલે સ્ટડી એટલે ભણવું અને સ્ટડીડ એટલે કે ભણ્યા. તો ચાલો શરૂ કરીએ યુનિટ 6 એક્ટિવિટી 1A. તેમાં આપેલું છે એક્ટિવિટી 1 એમાં કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાવો. એ કે કાવ્ય છે તે આપણે ગાવાનું છે. શું કાવ્ય છે, કે ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. સ્પાઉટ એટલે કે નળી, ઇન્સી એટલે કે નાનકડો, સ્પાઈડર એટલે કરોળિયો, કે એક નાનકડો કરોળિયો છે, એક નળી આવું નાળચું છે તેના ઉપર ચડ્યો. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ. હવે વરસાદ આવે છે એટલે વરસાદ આવ્યો અને કરોળિયો છે એ નીચે આવ્યો, અને વરસાદને લીધે વરસાદે કરોળિયાને શું કરી દીધો, તેના પાણીમાં તેને વહાવી દીધો. આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન. હવે શું થાય છે, કે વરસાદ પછી સૂર્ય આવ્યો બહાર, અને આ જે વરસાદનું પાણી છે તેને સૂર્યએ તેના તડકાને લીધે સૂકવી દીધું. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન. અગેન એટલે કે ફરીથી, કે આ નાનકડો કરોળિયો છે ફરીથી આ નાળચામાં જે નળી છે, સ્પાઉટ છે, તેના ઉપર ચડ્યો. એક સરસ મજાનું એક કાવ્ય છે. તો ચાલો હવે ત્યાર પછી આપણે શરૂ કરીએ એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A આપેલું છે કે ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. એક ચિત્ર સરસ મજાનું આપેલું છે. કોનું આપેલું છે, ટુડે. ટુડે એટલે કે આજે, એટ ભોપાલભાઈ ફાર્મ, કે આજે છે ભોપાલભાઈનું ફાર્મ એટલે ખેતરમાં શું શું થઈ રહ્યું છે તેના વિશે ચિત્ર, અને તેની બાજુમાં નામ આપેલા છે, તેઓ શું કરી રહ્યા છે તે આપેલા છે, આપણે કઈ રીતના તેના વાક્ય બનાવવાના છે. કે ચિત્રના બાજુમાં તેનું નામ આપેલું છે વ્યક્તિનું, તે વ્યક્તિ શું કરી રહ્યો છે તે આપેલું છે. તો સૌપ્રથમ એક વાક્ય છે હેલ્પલાઇનમાં, કે ભોપાલભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. કે રાઈસ એટલે કે ચોખા, પુટવું એટલે કે મૂકવું. આ ભોપાલભાઈ છે શું કરી રહ્યા છે, નીચે છે એ ચિત્ર આપેલું છે, તો તે પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ, એક બેગ છે તેની અંદર રાઈસ એટલે કે ચોખા મૂકી રહ્યા છે. અને કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. જો સાઈડમાં એક ચિત્ર આપેલું છે જેમાં એક બેન છે ગાય દોઈ રહી છે, તો આપણે બાજુમાં લખ્યું કે મિલ્કિંગ ધ કાઉ અને બેનનું નામ છે કોકિલાબેન, તો આપણે આખું વાક્ય બનાવશું કે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. કારણ કે આજની વાત છે એટલે આપણે વર્તમાનકાળમાં તે વાક્ય બધા બનાવશું, એટલે ઇઝ આર એ બધું આવશે ટુ બીના રૂપ તરીકે. તો કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. તો આવા બધા વાક્યો બીજા ક્યાં ક્યાં બનશે, તો ત્યાર પછી એક છે બિલકીબેન. બિલકીબેન આપેલું છે, તો તે શું કરી રહ્યા છે, તો ક્લિનિંગ ધ રાઈસ, કે બિલકીબેન છે તે ક્લિનિંગ ધ રાઈસ એટલે કે ચોખા સાફ કરી રહ્યા છે, જે ચોખા ભરી રહ્યા છે જે ભાઈ, તેની બાજુમાં જ એ બેન આવેલા છે. ત્યાર પછી એક મંજુબેન આપેલા છે, તો કે મંજુબેન શું કરી રહ્યા છે, તો ફીડિંગ ધ ચિકન્સ, કે મંજુબેન છે એ મરઘીના બચ્ચાને, જો સૌથી નીચે એક ચિત્ર છે, તો કે મંજુબેન છે મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે. પછી એક રામુભાઈ આપેલા છે, તો કે રામુભાઈ શું કરી રહ્યા છે, તો કે પિકિંગ મેંગોઝ એટલે કે કેરી, પીક એટલે કે ઉતારવું, કે રામુભાઈ છે પિકિંગ મેંગોઝ. રામુ ઇઝ પિકિંગ મેંગો, રામુ કેરી ઉતારી રહ્યો છે. ત્યાર પછી કનુભાઈ આપેલા છે, તો કે કનુભાઈ શું કરી રહ્યા છે, તો કે કનુભાઈ ઇઝ ટોકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ, કે કનુ છે જો એક ઊંટ ગાડી આપેલી છે, તો ટેક એટલે કે મૂકવું, એમાં લઈ જવું, તો કનુ છે ઊંટ ગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યા છે. અને ત્યાર પછી એક ચિત્ર છેલ્લું છે રઘુનું, તો રઘુ શું કરી રહ્યો છે, તો રઘુ ઇઝ પ્રફિંગ ધ ફિલ્ડ એટલે કે પ્રફ એટલે કે ખેડવું, કે રઘુ છે ખેતર ખેડી રહ્યો છે. તો આ રીતના વાક્ય અને જે વ્યક્તિ છે તેને જે અનુરૂપ વાક્ય બનશે એને આપણે આખે આખું વાક્ય વર્તમાનકાળમાં, ટુડે એટલે કે આજે, આજની વાત કરીએ એટલે એ એમ
आर टू बी ना रूप तरीके तेनो उपयोग थाय। त्यार पछी आपणे जोईए एक्टिविटी टू बी। હવે એક્ટિવિટી ટુ બીમાં શું આપેલું છે કે ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતો હતો તે સાંભળવાનું વાંચો। હવે ટુ એમાં છે વર્તમાનકાળ, એટલે કે ટુ ડે આજની વાત કરીએ એટલે કે વર્તમાનકાળમાં। હવે આપણે એક બીજો દિવસ, માનો કે રવિવાર છે, આજે રવિવાર છે તો કે આજની વાત કરીએ। હવે સોમવારે આપણે આ દિવસની વાત કરવી હોય તો આ દિવસ છે સોમવાર માટે ભૂતકાળ બની ગયો છે, એટલે આપણે બધી જ વાત ક્યાં કાળમાં કરવી પડે તો કે ભૂતકાળમાં કરવી પડે। તો આપણે એને આપણે ભૂતકાળમાં વાત કરીએ તો શું કીધું છે કે યસ્ટરડે કોનું પીક ડેટ મેંગોઝ। ભૂતકાળમાં વાત કરવા માટે જે ક્રિયાપદ છે એને આપણે ઈડીનું રૂપ લગાડવું પડે। બધા વાક્યો છે, ક્રિયાપદ છે એને ભૂતકાળના બનાવવા પડે। તો યસ્ટરડે કોનું પીક ડ મેંગો, કે ગઈકાલે છે કોનું છે મેંગો તોડતો હતો, આપણે એ રીતના તોડે છે એટલે આજે અને તોડતો હતો એટલે ગઈકાલની વાત કરવામાં આવી છે। કે રામુ ટુક કોકોનટ ટુ ધ માર્કેટ, કે રામુ છે એણે માર્કેટે લઈ ગયો કોકોનટ નાળિયેરને। મંજુબેન એન્ડ ભોપાલભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ, કે મંજુભાઈ અને ભોપાલભાઈએ મૂક્યા શું ચોખા બેગમાં મૂક્યા। કોકિલાબેન મિલ્કેટ ધ કાવ, કોકિલાબેને ગાય દોય। બિલકીબેન ફેટ ધ ચિકન, કે બિલકીબેન છે ચિકન એટલે કે મરઘાના બચ્ચાને ચણ નાખતા હતા। યસ્ટરડે જાનકી પ્લબ ધ ફીડ, કે યસ્ટરડે ગઈકાલે જાનકી છે ખેતર ખેડતી હતી। રાઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ, કે રઘુ છે એ શીપ એટલે ઘેટાને જંગલમાં લઈ ગયો। તો આ ભૂતકાળમાં બધી વાત કરવામાં આવી છે। નવી એક્ટિવિટી થ્રીમાં શું કરવાનું છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે। શું કરવાનું છે કે એક્ટિવિટી ટુ એ અને ટુ બી જે આપેલી છે એને સરખાવવાની છે, એટલે કે વર્તમાનકાળ અને ભૂતકાળના વાક્યોને સરખાવવાના છે। ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખવાનું છે, કે રઘુ છે એ આજે શું કરતો હતો, કે ટુક ધ શીપ ટુ ધ યસ્ટરડે, પહેલાં યસ્ટરડેની વાત કરી, ગઈકાલે શું કરતો હતો તો કે ટુક ધ શીપ ટુ ધ જંગલ, કે શીપને છે જંગલમાં લઈ ગયો હતો। અને આજે શું કરે છે તો કે આજે શું કરતો હતો કે પ્લફિંગ ધ ફિલ્ડ, કે આજે છે એ ખેતર ખેડી રહ્યો છે। એ જ રીતના કનુ છે યસ્ટરડે, એટલે ગઈકાલે શું કરતો હતો, કનુ છે એ પીક ડ મેંગો, એ આપણે જે પેરેગ્રાફ આપેલો છે યસ્ટરડેની વાત કરી છે। અને કનુ છે એ ગઈકા ટુડે, ટુડે એટલે કે આજે, આજે શું કરતો હતો કે આજે ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ, કે કોકોનટ છે કેમલ કાર્ટમાં એટલે કે બળદગાડીમાં નાળિયેર લઈ જાય છે। આ રીતના બધા જ વાક્યો છે યસ્ટરડે અને ગઈકાલના એક્ટિવિટી ટુ એ અને ટુ બીના આધારે તમારે લખી નાખવાના। હવે આપણે જોઈએ એક્ટિવિટી ફોર। એક્ટિવિટી ફોર શું આપેલું છે કે ચિત્ર આપેલા છે બે પેજમાં, કે ચિત્ર જુઓ અને તેની માહિતી સાંભળો અને વાંચો। ચિત્રને આધાર પાસે વાક્ય આપેલા છે તો તેને સાંભળીએ અને આપણે વાંચીએ। શું કીધું છે પહેલું ચિત્ર છે તેમાં, કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ જૂ, કે ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની લાસ્ટ સન્ડે એટલે ગયો રવિવાર મુલાકાત લીધી હતી। આઈ લેફ્ટ માય હાઉસ, હું ઘરેથી નીકળ્યો, એ રસ્તો આખો બતાવવામાં આવેલો છે કે પ્રાણી સંગ્રહાલય કઈ રીતના તે પહોંચો। તો તેણે પહેલાં તેનું ઘરેથી નીકળ્યો, આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ, મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી। ત્યાર પછી આઈ પેઇડ ફોર માય ટિકિટ, મેં મારી ટિકિટના પે એટલે ચૂકવવું, પૈસા ચૂકવ્યા। આઈ સો ધ એલિફન્ટ, ત્યાર પછી જો એલિફન્ટના ચિત્ર આપેલા છે તો કે શું કીધું છે કે મેં હાથી જોયા। ત્યાર પછી આઈ બોટ સમ પેનર્સ, એટલે કે પેનર્સ એટલે કે મગફળી, કે મેં થોડી મગફળી ખરીદી, જો સાઈડમાં એક સ્ટોલ દેખાય છે ત્યાંથી મગફળી ખરીદી। આઈ ગેવ પેનર્સ ટુ ધ એલિફન્ટ, મેં હાથીઓને મગફળી ખવડાવી। આઈ એટ સમ પેનર્સ, કે મેં થોડીક મગફળી ખાધી। આઈ વોન્ટ ટુ ધ મંકીસ હાઉસ, કે હું વાંદરાના પાંજરા પાસે ગયો। આઈ ફેડ ધ મંકીસ, મેં વાંદરાઓને ખવડાવ્યું। આઈ લાફ્ડ એટ ધ ગોરિલાસ, કે હું ગોરિલા સામે હસ્યો। ત્યાં સુધી છે એ પહેલા પેજમાં છે ચિત્ર, ચિત્રના બધા વાક્ય છે। હવે બીજા પેજમાં જોઈએ, હવે ગોરિલાન જોઈને હસ્યો તો હવે ત્યાર પછી તે શું કરે છે કે આઈ રોડ ધ આઈ ગોટ લોસ્ટ, કે હું ખોવાઈ ગયો। એની આગળ છે આઈ લાભ આઈ રોડ ધ ઝૂ ટ્રેન, મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી। પછી આઈ લુકડ એટ ધ લાયન્સ, કે મેં સિંહ જોયા। આઈ હિયર્ડ ધ લાયન રોર, મેં સિંહની ગર્જના સાંભળી। ત્યાર પછી આઈ રન અવે, હું ભાગ્યો, સિંહની ગર્જના સાંભળીને તે ભાગી ગયો। આઈ ગોટ લોસ્ટ એટલે કે હું ખોવાઈ ગયો। ત્યાર પછી આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન, કે મેં રસ્તાનું માર્ગદર્શન માગ્યું, કે જ્યાં તે લોકો ઊભા હોય જૂમના જે માર્ગદર્શન દેવા માટે તેની પાસેથી માર્ગદર્શન માગ્યું। આઈ વોક ટુ ધ ગેટ, હું દરવાજા સુધી ચાલ્યો। આઈ વોચ ધ
ડોલ્ફિન કે મેં ડોલ્ફિન જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર કે મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો કહ્યું. આઈ હરીડ હોમ કે હું ઝડપથી ઘરે જવા માટે નીકળો. તો છેલ્લે છે ફિનિશ કે આઈ હરીડ હોમ કે હું ઝડપથી ઘરે જવા માટે નીકળ્યો. અને ફિનિશ એટલે કે પૂરું. આ ભાઈ છે એને ઝૂની મુલાકાત લઈ લીધી. હવે તેણે ઝૂમાં શું શું કર્યું આપણે બધી એ બધાને ખબર જ છે કે શું શું તેણે કર્યું તે આપણે જોઈ લીધું. તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી ફાઈવ. એક્ટિવિટી ફાઈવમાં આપેલું છે કે વોટ ડી હી ડુ કે તેઓ શું કરી રહ્યા છે. રમત રમવાનું છે. આપણે ક્લાસમાં એક રમત રમવાનું છે, પરંતુ રમત રમવી આપણે શક્ય નથી એટલે ખાલી સમજી લઈએ હેલ્પલાઇનની મદદથી કે તેમાં શું કરવાનું છે. તો કે આ રમતમાં છે વિદ્યાર્થીમાંથી કોઈ વિદ્યાર્થીને શિક્ષક તેની પાસે બોલાવી તેને કાનમાં કોઈ ક્રિયા કરવાનું કહેશે. દાખલા તરીકે સિંગ, વિદ્યાર્થી જ્યારે ક્રિયા કરતો હશે ત્યારે શિક્ષક બોલશે કે કમલેશ ઇઝ સિંગિંગ અ સોંગ. મેં હમણાં કીધું કે વર્તમાન કાળ અને ભૂતકાળની વાત કરી. તો કે વર્તમાન કાળમાં એટલે કે હાલમાં ગાઈ રહ્યો છે. જ્યારે શિક્ષક કહે છે ત્યારે વિદ્યાર્થી ગાય છે. તો શું આવે? આઈએનજી, એટલે કે તે હાલમાં ક્રિયા કરે છે. એટલે કે કમલેશ ઇઝ સિંગિંગ અ સોંગ. કમલેશ જગ્યા પર જતો રહેશે ત્યારે શિક્ષક બોલશે હવે તેણે ગીત ગાઈ લીધું. તો શિક્ષક શું બોલશે? કે કમલેશ સેંગ અ સોંગ, કમલેશ ગીત ગાતો હતો. આવી રીતે અલગ અલગ વિદ્યાર્થીને બોલાવી અને ક્રિયા કરવા કહો અને દરેક વખતે ઉપર મુજબ વાક્યો વિદ્યાર્થીને સંભળાવો અને આ પ્રમાણે વાક્યપટ્ટી બનાવો. જેમ કે હી સેંગ અ સોંગ, તે ગીત ગાતો હતો. હી ટચડ હિઝ નોઝ, તેણે તેના નાકને અડ્યું. હી થ્રુ અ બેલ, તેણે બોલ ફેંક્યો. તો આ બધા વાક્યો છે ભૂતકાળના છે. હાલમાં જે કરી રહ્યા હોય તે વર્તમાન કાળ, એમાં આઈએનજી લાગે. અને આ બધા વાક્યો કોઈ ક્રિયા કરી લીધી હોય તો ત્યાર પછી જે વાક્ય બને એ ભૂતકાળના વાક્ય બને. તો હવે શિક્ષક છે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછશે કે વોટ ડીડ હી ડુ, કે તેણે શું કર્યું. તો જવાબમાં વિદ્યાર્થીઓ પોતાના પાસે રહેલી વાક્યપટ્ટીમાંથી યોગ્ય પટ્ટી પસંદ કરી અને જવાબ આપશે કે આઈ વિલ ડુ માય નોઝ, ટચડ માય નોઝ. આ રીતના જવાબ આપશે. તો આ રમત છે આપણે ક્લાસરૂમમાં રમવાની છે, પણ તમને બધાને ખબર છે કઈ રીતના રમવી. તો હવે જોઈએ આપણે એક્ટિવિટી સિક્સ એ. તો સિક્સ એમાં શું શું આપેલું છે? એક વાર્તા આપેલી છે કે વાર્તા સાંભળો અને વાંચો. એક્ટિવિટી સિક્સ એ, હેલ્પ વોલ્ફ એટલે કે મદદ કરો. હેલ્પ એટલે મદદ કરી, વોલ્ફ એટલે કે વરું. એક સરસ મજાની વાર્તા છે. ચાલો જોઈએ વાર્તા. કે વન્સ અ શેફર્ડ બોય વન્ટ ટુ ધ જંગલ. એકવાર શેફર્ડ એટલે કે ભરવાડ, એકવાર એક ભરવાડનો છોકરો છે એ જંગલમાં ગયો. આ બધી આખી વાત છે ભૂતકાળમાં છે. જોઈ વોચેડ એટલે કે આગળ જે એક વાત થઈ ગયેલ છે તેની વાત કરી છે. હી વોચેડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર, ત્યાં તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો. વોચ એટલે કે ધ્યાન રાખવો. બપોરે હી વોઝ બોર ઇન ધ આફ્ટરનૂન, જ્યારે બપોરનો સમય થાય છે ત્યારે તે કંટાળી જાય છે. કંટાળ્યો. હી હેડ અ ટ્રીક ફોર ફન, તેની પાસે એક મજા માટેની યુક્તિ, ફન એક મજાક કરવા માટેની એક યુક્તિ સૂજી. હેલ્પ હેલ્પ હી ક્રાઇડ, હેલ્પ હેલ્પ મદદ કરો મદદ કરો એમ તે રડવા લાગ્યો. વોલ્ફ વોલ્ફ આઈ એમ ઇન ડેન્જર, કે વરું વરું કે હું મુસીબતમાં છું, હું જોખમમાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હિયર્ડ હી શાઉટ, કે આ બધા અવાજ સાંભળી અને ગામના જે લોકો છે એ શાઉટ એટલે કે ગામના લોકોએ તેનો આ અવાજ સાંભળ્યો. ધે કેમ રનિંગ ધેર, તેઓ બધા છે ગામના લોકો તેનો અવાજ સાંભળી અને ત્યાં દોડતા આવ્યા. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ, આ શેફર્ડ બોય છે એ હસ્યો અને બોલ્યો. કારણ કે એને તો કંટાળો આવતો હતો, એ તો ખાલી મજાક કરતો હતો. એટલે આ બધા ગામના લોકો જ્યારે દોડીને આવ્યા એટલે ભરવાનો છોકરો હસ્યો અને બોલ્યો. ધેર આર નો વોલ્ફ, શું કહે છે? અહીં કોઈ વરું નથી. અહીં વોલ્ફ એટલે કે વરું અને વોલ્ફ્સ એટલે બહુવચન થઈ ગયા, એક કરતાં વધારે એટલે કે વોલ્ફ્સ. ઇટ વોઝ જસ્ટ ફન, શું કહે છે? આ તો ફક્ત એક મજાક હતી. ધ વિલેજર વેન્ટ બેક ટુ ધેર વર્ક, ગામના લોકો છે એ તેમના કામ કરવા માટે પાછા ફર્યા. બટ ધ શેફર્ડ્સ બોય ક્રાઇડ, પરંતુ આ ભરવાડનો છોકરો છે એ રડવા લાગ્યો, ફરીથી રડવા લાગ્યો. વોલ્ફ વોલ્ફ થ્રી મોર ટાઈમ્સ, આવું એણે ત્રણ વખત કર્યું. ત્રણ વાર ખોટું બોલ્યું અને રાડો નાખી કે વરવું વરવું મને બચાવો. અને ત્રણ વાર ગામના લોકો છે દોડીને આવ્યા અને પાછા છે એ જતા રહ્યા. ધ વિલેજર કેમ ધેર, કે ત્રણ વાર છે એ ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ થ્રી મોર ટાઈમ ધ બોય લાફ, અને ત્રણ વખત આ છોકરો છે હસ્યો. ઈ થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, તે વિચારતો કે આ તો ખૂબ જ મોટી રમૂજ મોટી મજાક છે. ધ વિલેજર્સ ડીડ નોટ, ગામના લોકોને આવું લાગ્યું નહીં.
સોન આફ્ટર સમ વોલ્સ રિયલી કમ. હવે આગળ આ છોકરો છે મજાક કરતો હતો, પણ તું થોડાક ટાઈમ પછી ખરેખર વરુ ત્યાં આવ્યા હતા. શેફર્ડ બોય ક્રાઇડ, આ છોકરો છે ભરવાડનો છોકરો, તે રડવા લાગ્યો. વોલ્ફ હોલ બટ ધ વિલેજર ડીડ નોટ કમ. આ વખતે ખરેખર વરુ આવ્યા, પરંતુ ગામના લોકોને એમ હતું કે આ છોકરો તો ત્રણ ત્રણ વાર આવી મજાક કરી ત્યાં જાય, પણ વરુ હોતા નથી. એટલે આ વખતે ગામના લોકો ત્યાં ગયા નહીં, આવ્યા નહીં. ધ બોય રન ટુ ધ વિલેજ, ગામના લોકો બોય છોકરો છે એ ગામ તરફ દોડ્યો. હી રિક્વેસ્ટ ધ વિલેજર્સ, તેણે આ ગામના લોકોને વિનંતી કરી. ધ વિલેજર્સ સેડ, ગામના લોકોએ શું કીધું? વી આર નોટ ફૂલ્સ, કે અમે કંઈ મૂર્ખા નથી, અમે મૂર્ખ નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ, અને આ છોકરાએ છે લોસ્ટ એટલે ખોયા, ગુમ થઈ ગયા. શીપ એટલે કે ઘેટા, એટલે કે આ છોકરાએ તેના બધા જ ઘેટા ગુમાવી દીધા, કારણ કે જે ઓલો વરુ છે વોલ્ફ છે એ બધા જ તેના ઘેટાને ખાઈ ગયો. એક સરસ મજાની વાર્તા છે. તો હવે આ વાર્તાને આધારે આપણે હવે આના પછી જોઈએ એક્ટિવિટી 6B અને 6C. હવે એક્ટિવિટી 6B અને 6C માં શું કરવાનું છે કે એક્ટિવિટી 6A ના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. આ છે તમારે હોમવર્કની અંદર કરવાનું છે. આપણે જે આ વાર્તા જોઈ એ વાર્તાને આધારે તમારે 8-8 ખાલી જગ્યા પૂરવાની છે, અને તેને આધારે એક્ટિવિટી સીમાં શું કરવાનું છે, ઉપરની જે 8-8 ખાલી જગ્યા તમે પૂરો છો એને વ્યવસ્થિત ઘટનાક્રમ પ્રમાણે, કે પહેલાં શું બન્યું ત્યાર પછી શું બન્યું, આ શેફર્ડ પહેલાં શું કરે છે ત્યાર પછી શું કરે છે, એ રીતના 8-8 વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. પહેલાં ખાલી જગ્યા પૂરવાની, અને ખાલી જગ્યા પૂર્યા પછી એ બધા જ વાક્યોને તેના વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી 7. ચારના પછીનું પેજ જુઓ. ચાલો એક્ટિવિટી 7માં આપેલું છે કે નીચેના શબ્દજૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. હવે નીચે જે શબ્દજૂથ આપેલા છે, તો પહેલો શબ્દ છે એ સાદો વાક્યનો છે, સાદું ક્રિયાપદ છે, અને ત્યાર પછી જે શબ્દ આપેલો છે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આપણે જેમ આખા યુનિટમાં જોયું કે વર્તમાનકાળ અને ભૂતકાળ, આખો યુનિટ આપણે ભૂતકાળમાં સમજ્યા છે, તો તે જ રીતે બધા શબ્દોના ભૂતકાળના રૂપ ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ. તો સે એટલે કહ્યું, સેડ એટલે કહ્યું, પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યો, ડાન્સ એટલે નૃત્ય કરવું, ડાન્સિડ એટલે કે નૃત્ય કર્યું, ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યો, વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયું, ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું, ક્લાઇમ્બેડ એટલે ઉપર ચડ્યો, ડ્રાય એટલે કે સૂકવવું, ડ્રાઇડ એટલે સૂકવ્યું, હિયર એટલે સાંભળવું, હિયર્ડ એટલે સાંભળ્યું, ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું, ફીડ એટલે કે ખવડાવવું, ફેડ એટલે ખવડાવ્યું, ગેટ એટલે મેળવવું, ગોટ એટલે મેળવ્યું, ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો. આ એક જ રૂપ છે આવો કે જેનો આ શબ્દ બીજો થાય છે. હરી એટલે ઉતાવળ કરવી, હરિયડ એટલે ઉતાવળ કરી, પ્રે એટલે કે પ્રાર્થના કરવી, પ્રેઇડ એટલે કે પ્રાર્થના કરી, વોક એટલે ચાલવું, વોકડ એટલે કે ચાલ્યો, ક્લેપ એટલે કે તાળી પાડવી, ક્લેપ્ડ એટલે તાળી પાડી, લાફ એટલે હસવું, લાફ્ડ એટલે કે હસ્યો, વોશ એટલે કે ધોવું, વોશ્ડ એટલે કે ધોયું, પે એટલે ચૂકવવું, પેડ એટલે ચૂકવ્યું, ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું, ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂક્યું, કમ એટલે આવવું, અને કેમ એટલે કે આવ્યું. આજે કોઈ વ્યક્તિ આવી હોય તો આપણે શું કીધું, તે વ્યક્તિ આવી, અને આપણે ગઈકાલે કોઈ વ્યક્તિ આવી હોય તો શું, તે વ્યક્તિ આવી હતી. તો આમ આગલા આપણે કોઈ પણ ઘટના બની ગઈ હોય તો તેને આપણે શું કહેવામાં આવે છે, ભૂતકાળ કહેવામાં આવે છે. તો આ બધા જ રૂપો છે એ ભૂતકાળના રૂપો છે. તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 8, તેમાં આપણે ભૂતકાળમાં વાક્ય લખતા શીખીએ. તો એક્ટિવિટી 8માં શું કીધું છે કે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. પહેલું વાક્ય છે એ આડાઅવળા, એના શબ્દ છે એ આડાઅવળા આપેલા છે, તો તેને આપણે વ્યવસ્થિત ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. એક ઉદાહરણ જોઈએ કે પ્લેઇડ ક્રિકેટ પ્રિયા યેસ્ટરડે, તો સૌ પ્રથમ આવે કરતા, તો કરતા છે પ્રિયા, પછી આવશે પ્લેઇડ એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદ કયું છે તો કે પ્લે એટલે કે રમવું, પ્લેઇડ એટલે કે રમ્યો, આપણે ભૂતકાળમાં વાત કરવામાં આવી છે એટલે પ્લેઇડ. ક્રિકેટ શબ્દ કયો છે, શું ક્રિયા કઈ કરે છે તો ક્રિકેટ રમવાની, તો ક્રિકેટ. અને છેલ્લે આવશે અન્ય શબ્દ કયો છે તો કે યેસ્ટરડે, યેસ્ટરડે એટલે ગઈકાલની વાત, યેસ્ટરડે એટલે શું થાય, ગઈકાલ, ગઈકાલ છે, એટલા માટે ભૂતકાળનું રૂપ આપણે ભૂતકાળનું ક્રિયાપદ મૂક્યું છે પ્લેઇડ.
આજ રીતના આપણે બીજા બધા વાક્યો છે, પાંચે પાંચ વાક્યો એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીએ. તો મી સોનલ થેન્ક્ડ, તો સૌ પ્રથમ કર્તા આવશે, તો આમાં કર્તા કોણ છે, તો કે સોનલ. સોનલ પછી ક્રિયાપદ આવશે, તો ક્રિયાપદ ક્યુ છે, તો કે થેન્ક, થેન્ક્ડ, સોનલ થેન્ક્ડ મી. ત્યાર પછી લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ, આમાં કર્તા ક્યુ છે, તો કે રીમા. ક્રિયાપદ ક્યુ છે, તો કે લાફ્ડ, એટલે કે હસ્યો. રીમા લાફ્ડ લાઉડલી, છેલ્લે અન્ય શબ્દ કયો આવશે, લાસ્ટ નાઇટ. યસ્ટરડે, ટુડે, આ બધા છે એ અન્ય શબ્દમાં આવે છે, તો કે લાસ્ટ નાઇટ. ત્યાર પછી છે ટચ ધ આઈસ કપ્સ ધ બેબી, આમાં ક્રિયા કરતા ક્યુ આવશે, તો કે ધ બેબી. તો ધ બેબી ક્રિયાપદ ક્યુ આવશે, તો કે ટચ. ધ બેબી ટચેડ ધ આઈસ કપ્સ. ત્યાર પછી વોન્ટ ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ, ક્રિયાપદ કરતા કોણ છે આમાં, તો કે પ્રેમ. તો કે પ્રેમ ને ક્રિયાપદ વોન્ટ, આપણે કીધું ને ગો નો વે વોન્ટ થાય ભૂતકાળનું ક્રિયાપદ, તો પ્રેમ વોન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી રોટ વિક્રમ અ સ્ટોરી યસ્ટરડે, કોણ છે કરતા, તો કે વિક્રમ. વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે. ઓકે, સમજાઈ ગયું બધાને? તો અહીંયા આપણે છે આ યુનિટ સિક્સ છે તે પૂરો થાય છે, અને યુનિટ સિક્સ પૂરો થાય છે તેની સાથે જ આપણે ધોરણ પાંચનો અભ્યાસક્રમ કોર્સ પણ પૂરો થાય છે. તો હવે તમે બધાએ સરસ મજાની તૈયારી કરી અને સરસ મજાની એક્ઝામ આપો. ઓકે, થેન્ક યુ.